હેલો બચ્ચા ફાલ્દી, તો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર બેટા પ્રગટ કરી ચૂકેલા છે. શું છે એની અંદર? સીઝિયમ નું વર્ક ફંક્શન, કાર્ય વિધેય. કાર્ય વિધેય માને બેટા વર્ક ફંક્શન તમારી પાસે બેટા ઓલરેડી છે. સીઝિયમ ની થ્રેશોલ્ડ આવૃત્તિ તમને મેળવવાનું કીધું છે. વર્ક ફંક્શન ઉપરથી થ્રેશોલ્ડ આવૃત્તિ કેમ બેટા? વર્ક ફંક્શન એટલે કે શું હતું? જે મિનિમમ એનર્જી જેના વડે ધાતુમાંથી ઇલેક્ટ્રોન આપણે ધાતુની બહાર કાઢી શકીએ. રેડી? તો વર્ક ફંક્શન ઇઝ ઇક્વલ ટુ ઉર્જા જ છે, ને ઉર્જા એટલે કે HF0, જે મિનિમમ આવૃત્તિ એટલે કે F0 ને બનાવીએ જેવો સૂત્રનો કરતા, તો એ આવશે બેટા વર્ક ફંક્શનના છેદમાં H. વર્ક ફંક્શન તમને આપેલું છે 2.14, પરંતુ દિક્કત એ છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે. તેને જૂલમાં ફેરવવા માટે બેટા એના સાથે ગુણાકારમાં આપણે કરવું પડશે 1.6×10⁻¹. જેવું તમે છેદમાં બેટા એચ ની કિંમત મૂકશો, એટલે પહેલો જવાબ તમારી સ્ક્રીન ઉપર એટલે કે તમારી બુક ઉપર પ્રગટ થઈ જવાનો છે. સેકન્ડમાં શું કીધેલું છે જરાક નજર નાખો. 0.60 વોલ્ટ ના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા, સ્ટોપિંગ પોટેન્શિયલ આપી દીધો છે બેટા 0.60 વોલ્ટ નો, ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ શૂન્ય થઈ જતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? બેટા તરંગ લંબાઈ કેવી રીતે મેળવશું? તરંગ લંબાઈ મેળવવા માટે આઈન્સ્ટાઈન બાબાનું સૂત્ર યાદ કરવું પડશે બેટા. આપેલી ઉર્જા હોય છે HF જેટલી, HF જેટલી ઉર્જા બેટા જે એને ધાતુની સપાટી પર ઉપર આવે છે પ્રકાશ દ્વારા, એ HF જેટલી ઉર્જામાંથી સૌથી પહેલા તો એ ઉર્જા લેશે, ને ધાતુ બેટા સપાટીની બહાર આવશે. એટલે પહેલી તો બેટા વર્ક ફંક્શન જેટલી ઉર્જા લઈને તે બહાર આવશે, જે બચેલી ઉર્જા હશે એ હશે તેની મેક્સિમમ એવી ગતિ ઉર્જા. પણ અહીંયા આપણે લેમ્બડા મેળવવાનું કીધું છે, પ્રકાશની તરંગ લંબાઈ મેળવવાનું કીધું છે, તો એફ માંથી લેમ્બડા કેમ આવશે? તો પ્રેમથી બેટા HC/λ, બાકી બધું જેસે થે, ને ગતિ ઉર્જાની મેક્સિમમ કિંમત કેટલી છે નથી ખબર, સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલો છે, તો KMX ઇઝ ઇક્વલ ટુ લખી નાખીએ બેટા EV0. બસ પછી તો તમને કોઈને બેટા રોહિત સરની જરૂર નહીં પડે, એમની કિંમત મૂકશો એટલે જવાબ બેટા આવતો જ હશે. જો મેથેમેટિકલ સ્ટેપ છે સાદા એવા, લોચા ના લાગે બેટા, HC/λ જેસે તે. વર્ક ફંક્શન આપણી પાસે છે 2.14, પણ EV માં છે. જૂલમાં જવા માટે ગુણાકારમાં 1.6×10⁻¹ જેસે થે, વત્તા તો બેટા વત્તા ઈ ની કિંમત 1.6×10⁻¹, સ્ટોપિંગ પોટેન્શિયલ 0.60 આપેલું છે બેટા. જો તો આ બે તો બંનેમાં છે, તો જો કોમન કાઢી લીધું, રેડી, 1.6×10⁻¹ કોમન કાઢ્યું, બચ્યું 2.14+0.60, એ જવાબ આવશે બેટા 2.74. બાકીનું બધું તો જે છે તે, નો હળી નો હંચા, આગળ વધશું અને પછી તો વધતા જ રહેશું. મેળવવાનું જે આપણે છે બેટા એ ભૂલાય નહીં, એ મેળવવાનું છે લેમ્બડા. તો લેમ્બડાને બનાવી નાખે સૂત્રનો કરતા, તો જેવું તમે લેમ્બડાને બનાવશો સૂત્રનો કરતા, તો થશે HC ના છેદમાં આ બધો મસાલો. આ બધો મસાલો એટલે કે 1.6 ના છેદમાં તમે જેવું 2.74 કરશો, તો જવાબ કંઈક આવો આવશે 10⁻¹, તો જેસે થે કિંમત મૂકો ને જવાબ આવશે 4.536×10⁻⁷ મીટરમાં. થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ.